અને પાછા ચાલતા ધ્યાન રાખજો, બહુ પડી ગયા એવું છે. ટાઇટલ તમારું અડજો ભાઈ.
પ્રાધાન્ય આપીએ છીએ. હેલ્થની બાબતની પણ અમે કામગીરી કરેલી છે. 71 દિવસના માં અમૃતમય કાર્ડ અમે 286 આપેલા છીએ. હવે આ ભવન અમે 6 માસની અંદર 2 મકાનો લીધા છીએ. 6 માસમાં 2 મકાનો ખરીદી એને અમે ડિમોલિશન કરી અને ટૂંકા જ ગાળામાં લગભગ 1 વર્ષની ગણતરીની અંદર અમે 4 માળનું ભવન બનાવવા માગીએ છીએ. સમાજનો સહકાર અમને સંપૂર્ણ રીતે મળ્યો છે. સમાજ થકી આ કામ થઈ રહ્યું છે અને અમે ટૂંકા ગાળામાં વણકર સમાજ ભવન નિર્માણ કરી અને સમાજને અર્પણ કરવા માગીએ છીએ. કેટલા માળનું બનશે? વણકર ભવન 4 માળનું બનશે. પહેલા નીચે અને ફર્સ્ટ ફ્લોર ઉપર ગ્રાઉન્ડ અમે હોલ ઓપન રાખવાના છીએ અને 3rd અને 4th ઉપર ક્લાસીસ બનશે, 1 લેબ બનશે અને કોમ્પ્યુટર ક્લાસીસ પણ ચાલશે અહીંયા. એટલે અમે શિક્ષણને પ્રાધાન્ય આપી અને 4 માળનું ભવન બનાવવાની ગણતરી રાખીએ છીએ. અત્યારે દરેક સમાજના લોકો અહીંયા આવી શકશે કે SC કેટેગરીના તમામ માણસો લાભ લઈ શકીએ અને બીજા અધર્સ પણ અમે લાભ આપીએ જ છીએ. જ્યારે જ્યારે અમે બુક્સને વિતરણ કરીએ છીએ ત્યારે તમામ કેટેગરી જોતા નથી, અમે જરૂરિયાતમંદને તમામને અમે મદદ કરીએ છીએ. સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનો, પ્લીઝ રાજપાલજી સીટ લઈ લો, ઓક્યુપાય કરો સીટ. દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ પ્લીઝ જ્યાં જ્યાં સ્થાન મળે ત્યાં સ્થાન ગ્રહણ કરો, તો જ આપણું જે ફંક્શન છે એ દીપી ઉઠશે. જેવી ભાઈઓ વચ્ચે ઉભા છે, પરીક્ષા ઓક્યુપાઈ યોર ચેર, જ્યાં જ્યાં જગા મળે ત્યાં બેસી જાઓ. કાર્યક્રમ આપણે ભૂમિપૂજન સત્કાર સમારોહ શરૂ કરવા માટે મારા પ્રમુખ શ્રી મનુભાઈ ને હું વિનંતી કરું, એ કાર્યક્રમ શરૂ કરવા વિનંતી અને મને રજા આપો. આપણે રોમાંચક બની જઈએ, દિલમાં એક ઉભરો આવે કે આપણે સમાજને પેબેક ટુ કરવા માટે એક કટિબદ્ધ થયા છે. ત્યારે આપ સૌનું વણકર સેવા સંઘ તરફથી હૃદયના પ્રત્યેક ખૂણામાંથી હું આપનું સ્વાગત કરું છું. વણકર સેવા સંઘ વિશે માહિતી આપી હોય તો મારા પ્રમુખ મહામંત્રી અને મિત્રો આપે, પણ આજે મારે એક પંક્તિ સાથે શરૂ કરવું છે. મીડિયાના મિત્રો આવ્યા છે, જુદી જુદી સંસ્થાના આગેવાનો આવ્યા છે. ભાઈઓ બહેનો માતાઓ, તમારા અહીં આજ પગલા થવાના છે, તમારા અહીં આજ પગલા થવાના છે. સાંસી લાલદાસ બાપુ, ગાંધીપતિ શ્રી જોધલપીર આસમ કેસડી, શ્રી મનુભાઈ પરમાર, પ્રમુખ શ્રી VSS ને વિનંતી કરું કે સાંસી લાલદાસ બાપુને જોધલપીર આસમ કેસડીને આમંત્રિત કરી સ્ટેજ ઉપર દોરી લાવવા માટે નમ્ર વિનંતી.
વિનંતી, સાદર વિનંતી આપણા બંને મહાનુભાવો શ્રી ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ અને શ્રી વીર માયાદેવ ને આપણે માલ્યાર્પણ દીપ પ્રાગટ્ય કરી અને તમામ આપણે મંગલ ગીત આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તમામ ડાયસ પર બિરાજમાન આપણી આ વર્કર સેવા સંઘના પ્રમુખ મહામંત્રી ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યએ ટૂંકા જ ગાળાની અંદર 2 કરોડ રૂપિયા જેટલું મહાત્મા દાન ઉઘરાવી અને આ આપણા આજે સમાજ ભવનના નિર્માણ માટે ખૂબ મહેનત કરી છે. તો એવી વર્કર સેવા સંઘ ટીમને પણ હું આ સાથે સાથે વિદાઉં છું. આપણે
ચાંદપેડામાં 2003 થી કાર્યરત છે. એની એક રેપ્યુટેશન છે. જૂના ભૂતપૂર્વ પ્રમુખ અને મંત્રી, એના ટ્રસ્ટીઓએ, એના કારોબારી સભ્યોએ જે વર્કર સેવા સંઘની ઇમેજ બનાવી છે, જે રેપ્યુટેશન બનાવી છે, એને અમે આગળ વધારી રહ્યા છીએ. એ રથને અમે આગળ વધારી રહ્યા છે, પાછો લઈ જતા નથી. એનો શ્રેય મારા ટ્રસ્ટીગણને, મારા કારોબારી સભ્યોને, આજીવન સભ્યોને અને ચાંદખેડાની ને અમદાવાદની, ગુજરાતની જે જનતા ચાંદખેડા મારે છે, ચાંદખેડા જેનું હબ છે, શેડ્યુલ કાસ્ટનું હબ ગણાય છે, એને શ્રેય જાય છે. અમે કાર્ય કરીએ છીએ, અમારું કામ કાર્ય કરવાનું છે, પણ સમાજમાંથી જે ઉર્જા મળે છે, જે તાકાત મળે છે અને એના કારણે અમે કામ કરી રહ્યા છીએ. અમારું એક સપન હતું વણકર સેવા સંઘનું, નોટ માય, મારું સપન નથી, વણકર સેવા સંઘનું, આપણા સમાજનું એક સપન હતું કે 30-35 વર્ષથી વણકર સમાજ ક્યાં ખેડા મારે છે, પણ કોઈ બેસવાની જગા નથી. એટલે અમારું એક જ નિયમ, એક જ એમ, એક જ મોટો કે વણકર સમાજ નું એક ભવન હોવું જોઈએ અને વણકર સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલવી જોઈએ. એક જુઝારો મિત્ર વડી એમના વિશે પરેશે કહ્યું, પણ છેલ્લા 2014 થી અમે સાથે છીએ, ક્યારે પગ વાળીને બેઠા નથી, કદાચ પગમાં દુખાવો પણ હોય. સંસ્થા સ્થાપી ત્યારથી એમનું જે સ્વપ્ન હતું, પૂર્વ પ્રમુખ હોય, મહામંત્રી હોય, જૂના ટ્રસ્ટી હોય, બધા એમના માટે અને સંસ્થા માટે, સંસ્થાનો પરિચય આપે પહેલા મારે આ સંસ્થા વિશે કહેવું છે. હર્ષદભાઈ, ખરાબ વિચારોને સળગાવી સારા વિચારો પ્રગટાવીએ, ખરાબ વિચારોને સળગાવી સારા વિચારો પ્રગટાવીએ. એક વર્ષનો વિચાર કરવો હોય તો દાણા વાવજો, એક વર્ષનો વિચાર કરવો હોય તો દાણા વાવજો, 10 વર્ષનો વિચાર કરવો હોય તો એક વૃક્ષ વાવજો, 10 વર્ષનો વિચાર કરવો હોય તો એક વૃક્ષ વાવજો, સદીનો વિચાર કરવો હોય તો આવી એક વણકર સેવા સંઘ જેવી સંસ્થા સાથે. હર્ષદભાઈ, આમંત્રિત તમામ મહેમાનોને હું આવકારું છું. વણકર સેવા સંઘ 2014 થી પ્રવૃત્તિમાં છે. ચાંદખેડામાં વણકર સેવા સંઘની સ્થાપના 2014 કરવામાં આવી. સંસ્થાએ ટૂંકા ગાળામાં પોતાનું એક કાર્યાલય ખરીદી કરી લીધું, આઈટી નંબર મેળવી લીધો, ચેરિટી કમિશનરમાં એની નોંધણી કરાવી, આજીવન સભ્યોની નોંધણી ચાલુ કરી. લગભગ 8મી તારીખમાં 1500-2000ની આસપાસ આજીવન સભ્યો નોંધાયેલા છે. સંસ્થાએ 2014 થી સતત કામગીરી કરી છે. મારા આદરણીય પૂર્વ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ મકવાણા સાહેબ અત્યારે ઉપસ્થિત નથી, આજે અમેરિકા ગયેલા છે, પણ એમની જેમ જ તથા આદરણીય શ્રી મહામંત્રી પુરુષોત્તમ દાસ, મારા અંગત મિત્ર તથા સંસ્થાના મહામંત્રી, એમની પણ જેમ જ હું એમને બિરદાવું છું. એમના થકી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. સંસ્થા 2014 થી જે કાર્ય કરી રહી છે એમાં શિક્ષણને વધારે પ્રાધાન્ય આપ્યું છે. આપણે ટ્યુશન ક્લાસીસ કર્યા છીએ, 10, ધોરણ 10, ધોરણ 12 એના ટ્યુશન ક્લાસીસ કર્યા છીએ. ગવર્મેન્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસ કર્યા છીએ. તે અન્વયે સરકારી નોકરીઓમાં આપણા ક્લાસીસ થકી લગભગ 25-27 છોકરા નોકરી લાગેલા છે. આમ સંસ્થા શિક્ષણને મહત્વ વધારે આપે છે. સાથે સાથે આપણે કોરોના કાળ વખતે આદરણીય જયેશભાઈ સાહેબ અત્રે ઉપસ્થિત છે, બાસુ સાહેબ ઓએનજીસીના ચીફ અધિકારી, એ લોકોની મદદથી 1850 જેટલી કીટ ચાંદખેડા, રાણી, આજુબાજુના અન્ય વિસ્તારો જ્યાં જ્યાં તકલીફ હોય આપણા સમાજને ત્યાં જઈને વિતરણ કરી છે. ઉપરાંત પાલનપુર, પાટણ, સમી, હારીક તરફ જ્યારે પૂર હોનારત થઈ ત્યારે સૌના પહેલા ચાંદખેડાથી વણકર સેવા સંઘ સમાજના સહકાર થકી 3 ટ્રકો ભરીને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લઈ અને કાદવ પૂરી અને અમને ઘર ઘર સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કર્યો છે. સંસ્થા હંમેશા કઈ નવું કરે છે અને કરતી. સન્માન કરવા માટે પરમ પૂજ્ય સંત શ્રી લાલદાસ બાપુ ગાદીપતિ શ્રી જોધલપીર આશ્રમ કેસરડી સાલ
શ્રી મનુભાઈ પરમાર પ્રમુખ શ્રી VSS એમને સાલ ઓઢાડી એમનું બહુમાન અને સન્માન કરવા માટે નમ્ર વિનંતી. મહેશભાઈ પ્રભાકર ઉપપ્રમુખ શ્રી VSS ને સાદર વિનંતી. ફટાફટ મહેશભાઈ પ્રભાકર સાહેબ જે મહાનુભાવનું આપણે સન્માન કરવા જઈએ તેમના નામ બોલે. લાલદાસ બાપુ, ગૌતમદાસ બાપુ, પ્રમુખશ્રી સાલ અર્પણ કરીને કૃતજ્ઞ વ્યક્ત કરી રહ્યા છે. પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ ચરણ વંદના કરીએ આપણે એમની. પરંતુ જે લાલદાસ બાપુ વિશે વાત કરું, જ્યારે જ્યારે મેં એમના પ્રોગ્રામો જાય ત્યારે શિક્ષણ વિશે ખૂબ ભાર મૂકે છે. શિક્ષણ હશે તો જ સમાજનો વિકાસ થશે કરતા મેં સાંભળ્યા છે. ધન્યવાદ ગુરુજી. ધન્યવાદ. હેલો ગાદીપતિ સંસી કાનપીર વંશજ ગાભો મહેસાણા, એમને સાલ શ્રી હર્ષદભાઈ પરમાર, મહામંત્રી શ્રી VSS અને મોમેન્ટો શ્રી જીવનલાલ સોલંકી ઉપપ્રમુખ સાહેબ, એમનું સન્માન કરવા માટે નમ્ર વિનંતી. શ્રી જીવનલાલ સોલંકી હર્ષદભાઈ પરમાર કરશે. આવાજ અંકલ આમ જોજો આમ એક મિનિટ વળે આવાજુ આવાજુ બાપુ આવાજુ આમ જો વિશે મારે બે શબ્દો કહેવા છે. જેમણે આ સંસ્થાને માતબર દાન આપ્યું છે, 31 લાખ રૂપિયાનું જેમણે દાન આપ્યું છે, એવા મેહુલભાઈ અને હિનેશાબેન માટે આપકી નેકીઓ કા કહાં તક બખાન કરે, વહ શબ્દ નહીં જો આપકી ગરિમા બયાન કરે. આપ તો અપને આપ મે શહેનશાહ હૈ હુઝૂર, વો શખ્સિયત હૈ આપ જિને હમ સબ સલામ કરે સલામ કરે. આપણી સંસ્થાને 31 લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું છે, એવા શ્રી મેહુલભાઈ અને એમના ધર્મપત્નીનું સન્માન કરવા માટે શ્રી મેહુલભાઈ અમુભાઈ વાઘેલા, બિલ્ડર, રાજવીર કન્સ્ટ્રક્શન કંપની ઓફ મુંબઈ, મુંબઈની અંદર એમનો શાનદાર અને જાનદાર બિલ્ડરનો એમનો વ્યવસાય ચાલે છે, અને આપણી સંસ્થાને ખૂબ માતબર રકમનું દાન આપી અને સંસ્થાનું તમામ એમને જે બાંધકામ છે કરી આપવાની ખાતરી આપી છે, એવા શ્રી મેહુલભાઈ અને એમનો પરિવાર એમની ટીમ. હેનિશાબેનને સારો ઢાળી એમનું સન્માન કરવા માટે વિનંતી. મનુભાઈ અને દીપકભાઈ, મહામંત્રી VSS અને કાંતિલાલેન પરમાર ઉપપ્રમુખ VSS, રમેશભાઈ જેમણે રેખાબેન નું સ્વાગત શ્રી હીરાબેન કરશે. ચંદ્રકાંત મણિલાલ સોલંકી, અને મોમેન્ટો અરુણભાઈ, બોલો બોલો નજીક આવી જાઓ થોડા નજીક આમ આવા જો, અને ધર્મિષ્ઠાબેન નું રંજનબેન ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર
અને ચાંદખેડામાં અગ્રણી બિલ્ડર અને સમાજનું હિત જેમના હૃદયમાં વસેલું છે અને મારા મિત્ર શ્રી જયંતિભાઈ જાદવને હું વિનંતી કરીશ. વેલકમ સર. શ્રી નારાયણભાઈ કચરાભાઈ પરમાર, પૂર્વ મુખ્ય આરોગ્ય. દાયાભાઈ ખાન આપેલ છે એવા તમામ દાતાશ્રીઓ પણ આપણી વચ્ચે આ ઉપર સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, તમામનો પણ હું આ તકે આભાર માનું છું. શ્રી ધીરુભાઈ મોહનભાઈ જાદવ, પૂર્વ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ. શ્રી અરુણ તુલસીભાઈ અને બિપિનચંદ્ર સોલંકી. રમેશભાઈ મોહનભાઈ જાદવ, એમનું સન્માન કરવા શ્રી ભોગીલાલ સોલંકી, મોમેન્ટો શ્રી ડોક્ટર હસમુખ પરમાર. શ્રી ભરતભાઈ ધનજીભાઈ સોલંકી, ઇન્કમ ટેક્સ ઓફિસર. સાહેબ શ્રી ગિરીશભાઈ સોલંકી, સહાયક ખજાનજી. અને મોમેન્ટો શ્રી ચિરાગ સુતરિયા, સહમંત્રી શ્રી ભરતભાઈ ધનજીભાઈ સોલંકી, ઇન્કમ ટેક્સ ઓફિસરનું સ્વાગત અને સન્માન કરવા સાદર વિનંતી. શ્રી ભરતભાઈ ધનજીભાઈ, શ્રી રેવાભાઈ માધાભાઈ સોલંકી સત્વરે ઉપસ્થિત થાય. રેવાભાઈ માધાભાઈ સોલંકી. ડોક્ટર પ્રભાકર સાહેબના પ્રતિનિધિ રતિલાલ મોતીભાઈ પ્રભાકર. કારોબારી સભ્ય શ્રી, એમનું સ્વાગત અને સન્માન કરવા નમ્ર વિનંતી. મનસુખભાઈ વડનગર વિભાગ, સાહસી અચ્છાભાઈ પરમાર અને નીતિન કુમાર સાગર. શ્રી બિંબિસાર અંબાલાલ સોલંકી, જોઈન્ટ કમિશનર ઓફ જીએસટી. આ બાજુ થોડાક ફરી જવાનું. મ્યુનિસિપલ કાઉન્સિલર ચાંદખેડા. પાછળ
મિનિટ ઉભા રહો. શ્રી જે જે પરમાર સાહેબ, સાલ શ્રી કાંતિભાઈ, કાંતિભાઈ વડાસણ, શ્રી જે જે પરમાર સાહેબ નું સન્માન કરો. સાલ કાંતિભાઈ, કાંતિભાઈ વડાસણ, કાંતિભાઈ વડાસણ અને મોમેન્ટો ચંદનભાઈ મકવાણા, જે જે પરમાર સાહેબ ને વિશેષ સન્માન. શ્રી જે જે પરમાર સાહેબ શ્રી રાજુભાઈ મહંત, શ્રી સપ્ત પ્રસન્ન, એમનું સન્માન કરવા માટે સુમનભાઈ સટિયાળા વાળા, દીપકભાઈ, મનુભાઈ, સપ્ત પ્રસન્ન, દીપકભાઈ અને સુમનભાઈ ને વિનંતી, તેઓ શ્રીનું સન્માન અને સ્વાગત કરવા. નમસ્કાર. આપણી મેડિકલ ટીમમાં ડૉક્ટર પંકજ આવેલા છે. એમની દીકરી હમણાં જ સરકારી નોકરીમાં લાગી છે અને એને કહ્યું છે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી સરકારી નોકરીની તૈયારી કરતી વખતે સમાજમાં કેટલીક વ્યક્તિઓને આર્થિક સંકડામણનો ભોગ બનતી જોઈ ત્યારથી જ નોકરી કરેલ છે. જ્યારે હું સફળતા મેળવી સરકારી નોકરી મેળવીશ ત્યારે મારો પ્રથમ પગાર, મારા જીવની પહેલી કમાણી હું એવી કોઈ જગ્યાએ આપીશ જ્યાંથી મારા સમાજની કોઈ પણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે, પ્રેરણા લઈ શકે. જય ભીમ, જય વીર. નિરાલી પંકજ પરીખ પોતાનો પહેલો પગાર વણકર સેવા સંઘમાં શિક્ષણ માટે આપે છે. ધન્યવાદ. શ્રીમતી વૈશાલી બેન અમિત કુમાર શાહ, વી વાહ ઇવેન્ટ. વાહ તો છે, વાહ ભાઈ. ક્વોલિટી ક્વોન્ટિટી માં ક્યારે બાંધછોડ ન કરે. સાહેબ શ્રી હર્ષદભાઈ, હર્ષદભાઈ ના ધર્મપત્ની ઉપસ્થિત હોય તો ફટાફટ સ્ટેજ ઉપર આવે. હા તો એમનું સાલ ઓઢાડીને મહિલા ટીમને સન્માન કરવા વિનંતી. હેપી જર્ની કઈ આવતીકાલે એવો ઉડાન ભરવાના છે કેનેડા તરફ, અને આપણને કેનેડા જઈ અને આર્થિક સંસ્થાને યોગદાન પણ આપવાના છે. તો જોરદાર તાલી થઈ જાય હર્ષદભાઈ પી પરમાર અને એમના ધર્મપત્ની માટે. દીપકભાઈ, દીપકભાઈ ઊંચે આસમાન કે પંછી ભર લેતે હૈ ઉડાન, વૈસે હી અપની રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર દાન અને દક્ષિણા નોંધાવી હોય તો એની ચીટ અહીંયા મોકલવા વિનંતી. મનસુખલાલ પ્રાગજીભાઈ પરમાર એમને અરવિંદભાઈ સાલ ઉડાડશે, અને રાજવંશી એમને મોમેન્ટો અર્પણ કરશે. મનસુખભાઈ પ્રાગજીભાઈ પરમાર નું સન્માન કરવામાં આવે. પૂર્વ મહામંત્રી પીએમ ડોક્ટર સાહેબ નું સન્માન થઈ રહ્યું છે. માટે
સ્વાગત કરી અને શબ્દ કહેવા માટે આશીર્વચન આપવા માટે નમ્ર વિનંતી કરું છું. શ્રી પરમ પૂજ્ય સાંસી લાલદાસ બાપુ. તો પ્રમુખ શ્રી મનુભાઈ અને મંત્રી સહમંત્રી ને કારોબારી ને તમામ ટ્રસ્ટીગણોને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, કારણ કે એ બધા વરરાજા છે ને આપણે જાણ્યા છીએ. એમણે કંઈક કર્યું છે તો આપણે ભેગા થયા છીએ. એના પછી અહીંયા જેટલા બી દાતાર છે, ડોનેટરો છે, એને પણ જોરદાર તાળીઓથી વધાવો. હવે આપણને પ્રશ્ન એક એવો થાય કે આ દાન ને આ શિક્ષણ સંકુલ ને વણકર ભવન ને આ બધી વસ્તુ કરવાનું કારણ શું? આ બધી વસ્તુ એટલા માટે થઈ રહી છે, આ જે થઈ રહી છે ને એ જ સમાજનો વિકાસ છે સાહેબ. છાતી ઠોકીને તમે કોઈ સમાજને કહી શકો કે અમારા સમાજમાં એક નહીં આટલા હજારો ભવનો છે સાહેબ. હમણાં જ વણકર ભવનનું આપણે ગાંધીનગરમાં કરોડોના ખર્ચે આયોજન કર્યું, એવું જ વેજલપુર શિક્ષણ સંકુલ પણ છે. અને અત્રે અહીંયા એક બીજું વણકર ભવન કે જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ થશે, એટલે આઈ પ્રાઉડ ઓફ યુ. આ સમાજ વિકાસના પંથે છે એનું આ પ્રૂફ છે, સાબિતી છે, પરિણામ છે. હવે આપણે એક વસ્તુ વિચારીએ કે બાપુ સારા કાર્યો કરવા જઈએ તો વિરોધ લોકો બહુ કરે. આ એક કમ્પ્લેન જનરલી મને હોય તો મારી આ સમાજને વિનંતી છે કે સમાજમાં બે પ્રકારના વ્યક્તિઓ, એક નેગેટિવ અને એક પોઝિટિવ, એક સકારાત્મક અને એક નકારાત્મક. તો બેનો દણું કરે ને ત્યારે એક વસ્તુ ધ્યાન રાખે કે ઘઉં હોય એમાંથી કાંકરા વીણો કે ઘઉં વીણો, બોલો જ ખરા, એટલે ખબર પડે તમને ગુજરાતીમાં, ખબર પડે કે ના ફાવે. મને ત્રણ લેંગ્વેજ ફાવે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. આઈ એમ એજ્યુકેટેડ. શું વીણો, ઘઉં કે કાંકરા? બસ એમ નેગેટિવ વ્યક્તિ છે, કાંકરા જેવા છે, એને વીણીને સાઈડમાં કરાને દણું દળાઈને આવી મિષ્ટાન રૂપી વણકર ભવન કે શૈક્ષણિક સંકુલ ઊભું કરી દેવાય, એ કાંકરા સામે જોવાય નહીં. અને પોઝિટિવ કામ સમાજમાં કરતું રહેવાય. સમાજ ઉત્થાન કરે છે, વસ્તુ સારી છે, પણ મારી આ સ્ટેજ ઉપરથી સમાજને વિનંતી છે કે તમારે દાન આપવું હોય તો આપજો, ન આપવું હોય તો કંઈ નહીં, પણ કોઈને નડતા નહીં. હમણાં કે મંદિરમાં નગારું ચામડાનું હતું અને ચપ્પલ પણ ચામડાના હતા, બંને વચ્ચે સંવાદ થયો કે તમે અંદર ન અમે બહાર, આનું કારણ શું? તમે ચામડાના ન અમે ચામડાના. એટલે ભગવાન જોડે એક દિવસ પરમિશન માગી કે ભાઈ તમે અંદર આવવા દો. એ નગારાએ રિક્વેસ્ટ કરી એટલે એને અંદર આવવા દીધા ચંપલના. આરતી ચાલુ થઈ એટલે ઢબાડબ 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 નગારા ઉપર વાગવા માંડ્યું, ડફોડપ ડફોડપ એક એક બંધ એક એક ચંપલો બહાર જતા રહ્યા. આરતી પછી પતી એટલે નગારાએ પ્રશ્ન કર્યો, ક્વેશ્ચન કર્યો કે ભાઈ આ ચંપલો બધા બહાર કેમ જતા રહ્યા? તમારે તો અંદર આવવું હતું, તમે મને વિરોધ કર્યો હતો. તો કે સાલું આ મંદિરમાં તો રવાય એવું છે નહીં, આ તો રોજ ઘા સહન કરવા પડે. અહીંયા જે બેઠા છે ને એમણે ઘા સહન કર્યા છે સમાજના અગ્રણીઓએ. અને એવું નહીં કે અહીંયા બેઠા નીચે 50-50 લાખ રૂપિયા દાન હરગોવિંદ સોલંકીભાઈ છે, એને જોરદાર તાળીઓથી વધાવો, 78 લાખ રૂપિયા વણકર ભવન માટે આપેલા છે. અમૃતભાઈ પણ અહીંયા એના ટ્રસ્ટી પ્રમુખ શ્રી છે. એટલે સમાજને ન નડો તો મોટા મોટી ભક્તિ છે, ભક્તિ ભક્તિ કરવાની કોઈ ચીજ છે નહીં. હું તમને ના પાડું છું, તમારે મંદિરોમાં જવું હોય તો જજો, ન જવું હોય તો કાંઈ નહીં. ઘરે માતા મહાદેવ જેને માનતા એના દીવા કરવા હોય તો કરજો, ન કરવા હોય તો પણ કાંઈ નહીં. પણ બાજુવાળો એક પળી તેલ માટે જો ભૂખ્યો બેસી રહ્યો હોય તો દીવો કર્યા વગર એને આપી દો ને એટલે ઓટોમેટિક ત્યાં તેલ પહોંચી જશે. દંભ અને દેખાવવાળી ભક્તિ કરવાની કાંઈ જરૂર નથી. તમે શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધા ન રાખતા. એક નાનું દ્રષ્ટાંત લઈ મારી વાણીને વિરામ આપું, કારણ કે મારે અન્ય કાર્યક્રમમાં જવાનું છે. 250 કિલોમીટર દૂર ધોળા ડસા અમરેલી આવ્યું, ત્યાં પહોંચવાનું સાંજે 5 વાગે. એટલે કૂતરાનો સંઘ, મતલબ કૂતરાઓએ એવું નક્કી કર્યું કે આપણે કાશીએ જવું છે. એ સંઘ નીકળ્યો કાશીએ જવા માટે. તો પેલા જ ગામમાં નીકળ્યા એટલે આ સમાજના કાર્ય કરવા વાળા વ્યક્તિની સ્થિતિ શું છે? અમૃતભાઈ સારું કાર્ય કરવા વાળાની
શરૂઆત કરી એટલે પેલા એમણે ભસવાનું ચાલુ કર્યું, કૂતરા ભસે ને આપણે બોલવાનું ચાલુ કરીએ, ફરક આટલો. માફ કરજો ખોટું લાગે તો, અને બહુ બહુ અનુકૂળ ના લાગે તો મને નહીં બોલાવો, એનાથી સવિશેષ તો આપ મારું કાંઈ કરી શકવાના છો નહીં, એને મારે જરૂર પણ નથી. પણ અમે સત્ય આપને પીરસવા આવ્યા છીએ, સત્ય કહેવા આવ્યા છીએ. પંપ મારવા હોય તો બીજા ઘણા ગુરુ છે, એને બોલાવી લેવા, મને તો ના જ બોલાવો. હું આ જિંદગીમાં ક્યારેય તમને કોઈને પંપ નહીં વાળું, કારણ કે હું તમને જગાડવા આવ્યો છું, ઊંઘાડવા નહીં. એટલે કૂતરાનો શંકાસ્ય જેવા નીકળે છે, પહેલા જ ગામમાં ભસવાનું ચાલુ કરી દે છે. શંકાસ્ય ધીરે ધીરે વિચાર કરું કે આપણે અહીંથી જશું તો આપણને પહોંચવાને દે, ગામો ગામ આ જ પરિસ્થિતિ થશે. એટલે આપણે શોર્ટકટ અપનાવો, એટલે આપણે શોર્ટકટ અપનાવ્યો અને ખેતરોમાં થઈને શોર્ટકટ થી કાશી પહોંચાડ્યું. એમને બેનને જુઓ, મને બી આમ આંખમાં આંસુ આવી ગયા કે બેનનું ધ્યાન ના લે, પણ બેન કે મારે એટલે એક જોરદાર તાલિયા થઈ જાય અને બેનને આપણે સન્માન કરીએ. બહુ આગળ પડતું બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ બેને જે એક લાખ રૂપિયા દાન વણકર સેવા સંઘને આપ્યું છે, વણકર સેવા સંઘ અને આખો સમાજ એમનો આભાર માને છે. મનુભાઈ પરમાર, VSS. સમાજ ભવન બનાવી રહ્યું છે અને આ સમાજ ભવનમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી, નો અધર એક્ટિવિટી, ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી. એટલે સમાજ ભવનનું નામ અમે આજે બાપુની હાજરીમાં, સંતોની હાજરીમાં અને મહેમાનની હાજરીમાં જ્ઞાનનો પ્રવાહ આપણા દીકરા દીકરીઓને મળે એટલે નામ જ્ઞાન ભવન રાખવામાં આવ્યું છે. તમે બધા એક્સેપ્ટ કરો છો એવી વિનંતી. શ્રદ્ધા માન દેતી હૈ, નમ્રતા જ્ઞાન દેતી હૈ, ઓર સબસે બડા સન્માન શિક્ષા દેતી હૈ. તો આવું શિક્ષણ ભવન શિક્ષા માટે આપણે તૈયાર કરવા જઈ રહ્યા છે. 5 મંજિલાનું ભવન બનાવવાનું છે, એની અંદર ઈ લાઇબ્રેરી, લગભગ 25 લાખ રૂપિયાના ખર્ચે ઈ લાઇબ્રેરીનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. આપ સમાજના વડીલ દાતાશ્રીઓ ભાઈઓ બહેનોના થકી જ આજે આ ભવન સંપન્ન થવા જઈ રહ્યું છે અને એનું આજે ભૂમિપૂજન પણ થઈ રહ્યું છે. 12 મહિનાની અંદર પણ 5 મંજિલાના ભવન તૈયાર કરવાની નેમ સાથે આજે વણકર સેવા સંઘની ટીમ કામે લાગી ગઈ છે. 2 કરોડ રૂપિયા જેટલું માતબર રકમ આવી ગઈ છે અને આજે 25 લાખ રૂપિયા પણ સ્ટેજ ઉપરથી જાહેરાત થવાની છે. તો તમામ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો અને ભાઈઓ બહેનો તાજોથી જોરદાર વધાવી નમ્ર વિનંતી. હવે શૈક્ષણિક ભવન નહીં, જ્ઞાન ભવન. જ્યારે અમે જીતેન્દ્ર કુમાર રતિલાલ રાઠોડ, ગામ મોદીપુર, પ્લોટ નંબર 168, સેક્ટર 2, ગાંધીનગર, એમના તરફથી 11111 પરી જયેશકુમાર હીરાલાલ, ગામ લીપ, હોમ શિવ રેસિડેન્સી, પ્રકાશ વિદ્યાલય ની બાજુમાં, મોરીઠાણા તાલુકો કલોલ, 21142, નટવરભાઈ નરસિંહભાઈ પરમાર, ગામ ડભાળ, પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી, 21000 રૂપિયા, દીપકભાઈ ના સસરા પૂનમચંદ નરસિંહભાઈ મકવાણા, રિટાયર્ડ સેન્ટેક્સ,